સુરતના મોટા વરાછા બેલેન્ચા રોડ ઉપર તળાવ પાસે આવેલ ભાતીશ્રી આશ્રમના મહંત બાપુ પીડ્યા ભગત છેલ્લા ઘણા સમયથી ઉંમરને કારણે અશક્ત હોય છે તે આશ્રમની ભક્તિ ભક્ત જગદીશભાઈને સોંપી હતી. જોકે જગદીશભાઈના પુત્રોને પિતાની ભક્તિ સારી ન લગતા તેમના પુત્રે અન્ય સાથે મળી બાપુ પર હુમલો કર્યો હતો. બાપુ પર જીવલેણ હુમલો કર્યા બાદ જ્યાંથી માર નાખવાની ધમકી આપી ભક્ત જગદીશભાઈનો પુત્ર ભાગી છૂટ્યો હતો. તો ઇજાગ્રસ્ત હાલતમાં બાપુને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. એટલે આમાં લાગી ગયું, હાથ રહી ગયો ને એટલે બચી ગયો. પાછા મેં ગેટ બંધ કરી દીધો. ગેટ પછી ખોલ્યો એને, હાથે ખોલ્યો, હા હાથે ખોલીને તો પછી ગુસ્સો ને પછી મારવા લાગ્યો. આવી રીતે મારવા લાગ્યો. એક સપાટા અહીં પહેલો અહીંયા વાગી ગયો, પહેલો એક સપાટા પછી ભૂતાતા માર્યો. હા ના હું પછી બેઠો થયો એ અને ગેટ ખુલ્યો ને એટલે હું બેઠો થયો. હું કામ ભાઈ તમે અત્યારે રાતના સમય રાખો એમ મેં કીધું. પછી તો મારવા જ લાગી ગયે. મારતા મારતા તો પછી માઠી એમ આરો પડી ગયો, પડી ગયો તો અહીં પડી ગયો તો પછી મારે રાખ્યો. પછી એ લોકો ફોટો મારવા કર્યો ને પછી મેં હાથ ધરી દીધો. અંધારો જ હતું ને, અંધારા જ પાછો દીધો. અંધારે પછી હાથ ધરી દીધો ને એટલે હિટો આમાં એટલે પછી ગયો. બીજા આ સાથીમાં વિધી ગાય ઉપી ઉઠી પાછી એને હેલો હેલો એનો એ કવર વોટો એ નહીં થઈ ગયું. કવર વોટો અહીંયા પડ્યો હતો એ તે ગુમકી નું કવર મૂકીને લઈ ગયેલો. હા એ પડી ગયેલો હતો તો અહીંયા જ ઉઠો ને એટલે પોલીસ વાળા લઈ ગયા. પોલીસ વાળા લઈ ગયેલા. હા સાહેબ આવ્યા તો હા લઈ ગયા સાહેબ. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.